નમસ્તે મારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. બાળમિત્રો, આજે આપણે પ્રકરણ 7 એનો ભાગ 2 એનો આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે ભાગ 1માં કેલેન્ડર વિશે જોયું હતું, બરાબર, સમયની માહિતી આપી હતી, યાદ છે ને? કુસુમની જિંદગીવાળું, સુમનવાળું. તો આજે આપણે પેજ નંબર 102 ઉપર આગળ અભ્યાસ શરૂ કરવાનો છે. તમારું પાઠ્યપુસ્તક સાથે રાખજો અને ખુલ્લું રાખજો, પેજ નંબર 102 કાઢજો. તો ચાલો આપણે 2018નું કેલેન્ડર જોઈએ. કેલેન્ડર તો તમે દરેકે જોયું હશે, બરાબર. તો એમાં 12 મહિનાના દિવસો આપેલા હોય છે, બરાબર. એમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ રીતના 12 મહિનાવાળું કેલેન્ડર તમે જોયું હશે. તો આમાં વાર પણ આપેલા હોય છે, બરાબર. છેલ્લી તારીખ ક્યાં હોય, એના પછી પહેલી તારીખ ક્યાંથી શરૂ થવાની છે, એ રીતના દિવસની નીચે તારીખ આપેલી હોય છે. રવિવારથી ચાલુ કરેલું હોય છે, બરાબર. આપણું અઠવાડિયું ક્યાંથી શરૂઆત થાય છે, રવિવારથી પહેલો દિવસ. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર છેલ્લો દિવસ, બરાબર. તો આ રીતના 12 મહિના અને 30 અથવા 31 દિવસો દરેક મહિનામાં આપેલા હોય છે. તો અહીંયા આગળ આપણે આ કેલેન્ડર જોયું. હવે અહીંયા આગળ સામેના પેજ નંબર 103 ઉપર એના થોડા પ્રશ્નોના જવાબ આપણે કેલેન્ડર ઉપરથી આપવાના છે. તો ચાલો આપણે કેલેન્ડર જોઈએ અને તેના પ્રશ્નોના જવાબ આપીએ. કેલેન્ડર, ચાલો આપણે વર્ષ 2000ના કેલેન્ડર તરફ આગળ વધીએ. એમાં જુઓ, પહેલા નંબરનું વર્ષના મહિના કેટલા છે. તો આપણે કેલેન્ડરમાં વર્ષના મહિના ગણ્યા તો કેટલા થયા હતા બાળમિત્રો? 12 મહિના. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કેટલા મહિના થાય? 12 મહિના, બરોબર. તો અહીંયા ખાલી જગ્યામાં તમારે 12 મહિના એવું લખવાનું છે. એના પછી બીજા નંબરનો છે પ્રશ્ન, જે મહિનાના 30 દિવસ છે તે મહિનાઓની યાદી કરો. જે મહિનામાં 30 દિવસ એટલે છેલ્લી તારીખ કઈ હોય, આખર તારીખ 30 તારીખ, એ મહિનાની યાદી કરવાની છે. એટલે આપણે ગણીને અહીંયા આગળ લખવાના છે. તો ચાલો આપણે કેલેન્ડર તરફ પાછા જોઈએ અને જોઈએ કે કયા મહિનામાં 30 દિવસ આવે છે, બરોબર. અહીંયા આગળ જુઓ, જાન્યુઆરીમાં છેલ્લી તારીખ કઈ છે? 31, એટલે આ આવશે જાન્યુઆરી મહિનો, નહીં આવે, બરોબર. પછી ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીના કેટલા છે? 28 અથવા 29, બરોબર. લિપિયર હોય તો 29 દિવસ આવે. લિપિયર કોને કહેવાય ખબર છે બાળમિત્રો? કે દર 4 વર્ષે લિપિયર આવે છે જેના 29 દિવસ હોય, બરોબર. 4 વર્ષ થાય એટલે કે 29 ફેબ્રુઆરી મહિનાના 29 દિવસ હોય તેવું વર્ષ આવે. પછી માર્ચ મહિનો, તો માર્ચ મહિનામાં પણ 31 છે. પછી એપ્રિલ, તો એપ્રિલમાં છેલ્લી તારીખ કઈ છે? 30 તારીખ, એટલે અહીંયા આગળ તમારે એપ્રિલ લખવાનું, બરાબર. એટલે કે એપ્રિલ મહિનો આવશે, અહીંયા આગળ સાચા નિશાની કરી દો એટલે તમને લખતી વખતે મહિનો યાદ રહે. તો એપ્રિલમાં સાચું કર્યું આપણે એટલે કે 30 દિવસ છે. પછી મેમાં 31, જૂનમાં 30, બરાબર. જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર તો કહેશે 30 દિવસવાળો છે એટલે એમાં સાચાની નિશાની કરીશું આપણે. ઓક્ટોબર 31 દિવસવાળો મહિનો છે. નવેમ્બર 30 દિવસ એટલે આપણે ત્યાં પણ સાચું કરીશું. પછી ડિસેમ્બરમાં 31. આના સિવાય બીજો એક રસ્તો છે 31 કે 30 દિવસ શોધવા માટેનો, બરાબર. કદાચ તમને ખ્યાલ હશે તો તમારા હાથના અહીંયા આગળ જો આ રીતનું તમે મુઠ્ઠી વાળશો તો અહીંયા ખાડાવાળો ભાગ અને ટેકરાવાળો ભાગ એમ બંને બને છે, બરાબર. તો અહીંયા આગળ જુઓ, આ ટેકરાવાળો હોય ને એને 31 દિવસ અને આ ખાડાવાળો હોય એને 30 દિવસ ગણવાના. અહીંયાથી તમે શરૂઆત કરો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જુલાઈ અહીંયા આવે એટલે પાછા ટેકરાવાળા ભાગ ઉપરથી ઓગસ્ટ શરૂ કરવાનું, બરાબર. એટલે અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને આ એપ્રિલ, એપ્રિલ ખાડામાં આવ્યો એટલે કે ત્યાં 30 દિવસ. તમે કેલેન્ડર તમારી પાસે ન હોય તો આ રીતના પણ તમે 30 કે 31 દિવસ કેવી રીતના આવે તેનો ખ્યાલ આવી શકે છે, બરાબર. એટલે આપણે અહીંયા પહેલા પ્રશ્નના જવાબમાં જે સાચા કર્યા હતા એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર,
એ બધા જ મહિનાનું નામ અહીંયા આગળ તમારે બીજા નંબરનું જે ખાલી જગ્યા આપી છે પ્રશ્ન માટેની, જવાબ લખવા માટે, ત્યાં લખી દેવાનું છે, બરાબર? ચલો હવે એના પછીનો ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે જે મહિનાના 31 દિવસ છે તે મહિનાની યાદી કરો. હવે આપણે બીજા પ્રશ્નમાં જે સાચાની નિશાની કરી હતી, બરાબર, એ લખી કાઢ્યા હતા. હવે જે એમાં 31 દિવસ એમાં સાચાની નિશાની નથી કરી એ બધા મહિના લખી કાઢવાના છે. અને એ પણ ના લખવું હોય તો તમારે અહીંયા આગળ ફેબ્રુઆરી મહિના સિવાયના બીજા બધા જ મહિનાના નામ લખી કાઢવાના છે, બરાબર. ફેબ્રુઆરીમાં 28 અથવા 29 હોય, એટલે ફેબ્રુઆરી મહિનો 30 કે 31 દિવસમાં આવે નહીં. અને આના સિવાય પેલું ખાડા અને ટેકરાવાળું તમને શીખવાડ્યું હતું, બરાબર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે જાન્યુઆરી લખવાનો, માર્ચ લખવાનો, એપ્રિલ નહીં લખવાનો, પછી મે, પછી જૂન લખવાનો ના, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર નહીં લખવાનો, પછી ઓક્ટોમ્બર, નવેમ્બર, નવેમ્બર ખાડામાં આવે છે એટલે એ પણ નહીં લખવાનો, સીધો ડિસેમ્બર, બરાબર. આ રીતનું તમારે 31 દિવસ છે તે મહિનાના નામ આ ત્રીજા નંબરના પ્રશ્નની અંદર લખી કાઢવાના, એટલે કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોમ્બર અને ડિસેમ્બર. ખ્યાલ આવી ગયો બાળકો? ચાલો તો એના પછી ચોથા નંબરના પ્રશ્નમાં જઈએ આપણે. ફેબ્રુઆરી મહિનાના દિવસ કેટલા છે, બરાબર, કેટલા દિવસ? તો એમાં 28 દિવસ છે. એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન, અઠવાડિયું કેટલા દિવસનું બને છે? તો અઠવાડિયાના દિવસ કેટલા હોય? 7. રવિવારથી શનિવાર સુધી 7 દિવસનું અઠવાડિયું બને છે, બરાબર. ચાલો એના પછી જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે? તો ચાલો આપણે કેલેન્ડરમાં જુલાઈ મહિનાની અંદર જઈએ, એના અઠવાડિયા કેટલા છે. તો અઠવાડિયામાં શરૂઆત જે તારીખથી થતી હોય, બરાબર, એ દિવસથી આપણે ગણતરી કરી દેવાની છે. અહીંયા આગળ જુઓ અઠવાડિયા કેટલા છે જુલાઈ મહિનાના, તો આ રહ્યો જુલાઈ મહિનો, બરાબર. તો અહીંયા આગળ જુલાઈ મહિનાના બધા જ અઠવાડિયા, બધા જ અઠવાડિયા માટે સાચું છે. જો આમાં જુલાઈમાં 1, 2, 3, 4 અને 5, બરાબર, પહેલી તારીખથી શરૂઆત થાય છે રવિવારના દિવસથી, બરાબર, અને 29 તારીખ સુધી આવે છે, એક અઠવાડિયું બને છે આખો. તો એમાં 5 અઠવાડિયા કુલ આવે છે, 5 રવિવાર આવે છે, એટલે કે 5 રવિવાર છે. અને કુલ બધાના ગણીએ તો ફક્ત 1, 2, 3, 4 એ બધા જ 4 અઠવાડિયાનો એક મહિનો બને છે. પણ અમુક એક જ દિવસ એવો હોય જે 5 વખત આવતો હોય છે, એટલે 5 વખતનું એ અઠવાડિયું બને છે. તો અહીંયા આગળ શું કીધું છે આપણને બીજો પ્રશ્ન, કે આ બધા મહિના માટે સાચું છે? તો કે છે ના, બધા મહિના માટે સાચું નથી, બરાબર. કોઈ મહિનામાં 5 અઠવાડિયા પણ આવતા હોય, એટલે કે આ રવિવાર 5 વખત આવે છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે, તમે કયા મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા હતા? તો આપણે કયા મહિનામાં શાળા ખુલે છે? તો કે છે જૂન મહિનામાં, મે મહિનામાં તો વેકેશન હોય, એટલે જૂન મહિનામાં આપણે નવું ધોરણ આવે, એટલે કે નવું વર્ષ બદલાય છે, એટલે તમે ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે જૂન મહિનો હતો. એના પછીનો પ્રશ્ન છે, કેલેન્ડરમાં નીચેની તારીખ ઉપર વર્તુળ કરો. હવે આપણે પાછા 2018ના કેલેન્ડરમાં જઈએ, એમાં નીચેની તારીખો ઉપર આપણે વર્તુળ કરવાનું છે, એટલે કે અહીંયા આગળ 26મી જાન્યુઆરી, તો અહીંયા જાન્યુઆરી મહિનામાં 26 તારીખ ઉપર આપણે વર્તુળ એટલે કે ગોળ દોરવાનું છે, બરાબર, સાથે દોરતા રહેજો. ચાલો એના પછી 14 નવેમ્બર, 14 નવેમ્બર એટલે આપણે નવેમ્બર મહિનામાં જવાનું, એમાં 14 તારીખ ઉપર વર્તુળ કરવાનું છે, બરાબર. ચાલો એના પછી 31 ડિસેમ્બર, તો ડિસેમ્બર મહિનામાં છેલ્લી તારીખ ઉપર આપણે ગોળ કરી દઈએ. તો આ બધી તારીખો જાન્યુઆરી, પછી નવેમ્બર અને ડિસેમ્બર. તો 26 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો કે છે પ્રજાસત્તાક દિન. પછી 14મી નવેમ્બર, તો કે છે બાળ દિન. અને 31 ડિસેમ્બર, તો કે છે વર્ષનો છેલ્લો દિવસ, એના પછી નવું વર્ષ શરૂ થતું હોય છે. તો અહીંયા આગળ આપણને નીચે પ્રશ્ન પૂછે કે આ દિવસો કંઈક વિશિષ્ટ છે? તો કે છે હા, 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન કહેવાય, 14 નવેમ્બરને બાળ દિન કહેવાય, અને 31 ડિસેમ્બરને વર્ષનો છેલ્લો દિવસ કહેવાય, બરાબર. ચાલો હવે એના પછી કે છે સાચા વર્ષથી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. આ બધામાં સાચા વર્ષથી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આગળ આપણને વર્ષ આપેલા છે 2017, 2020, 2019, 2016, 2021 અને 2022. એના પરથી નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે, યોગ્ય શબ્દ પસંદ કરીને.
વર્ષ આપેલા છે ને યોગ્ય વર્ષ મૂકવાનું છે. તો અહીંયા આગળ જુઓ, પહેલો છે 2 વર્ષ પહેલાં કયું વર્ષ હતું. અહીંયા આગળ શું કહે છે, આ કેલેન્ડર 2018નું છે. આપણે અત્યારે ભણી રહ્યા છીએ 2021ની સાલમાં, પણ આપણને 2018નું કેલેન્ડર આપ્યું છે એટલે આપણે એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. એટલે 2000ના કેલેન્ડરને ધ્યાનમાં રાખી આ ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો 2 વર્ષ પહેલાં કયું વર્ષ હતું, તો 2018. 2018માંથી આપણે 2 વર્ષ કાઢી નાખીએ એટલે કેટલા આવે, 2016. તો અહીંયા આગળ લખવાનું 2016, બરાબર. ચાલો એના પછી કયા વર્ષમાં તમે ધોરણ 2માં હતા, તો અત્યારે તમે 3જા ધોરણમાં છો, બરાબર. તો 2જા ધોરણમાં હશો ત્યારે કઈ સાલ હશે, અત્યારે 2018ની સાલમાં તમે 3જા ધોરણમાં આવ્યા, તો 2017ની સાલમાં તમે 2જા ધોરણમાં હશો, બરાબર. એટલે અહીંયા આગળ લખવાનું 2017. ચાલો એના પછી 3જા નંબરની છે, પછીના વર્ષે કયું વર્ષ થશે. અત્યારે તમે 2018ની સાલમાં 3જા ધોરણમાં છો, એના પછી 18 પછી કેટલા આવે, તો કહેશે 19. 2019ની સાલ પછીના વર્ષે આવે. 4થા નંબરનું છે, 3 વર્ષ પછી કયું વર્ષ થશે, બરાબર. અત્યારે 18ની સાલ છે, 18 પછી 19, 20 અને 21, એટલે 3 વર્ષ થઈ ગયા. તો 3 વર્ષ પછી 2022ની સાલ આવશે, બરાબર. એટલે આમાંથી આપણે ખાલી જગ્યાઓ કૌંસ આપી દીધેલા છે, એના પરથી આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. ચાલો એના પછીનું પેજ છે, પાન નંબર 104 કાઢજો. એમાં કયો તહેવાર પહેલાં આવે, નીચે આપેલ કેટલાક તહેવારો આપણે વર્ષ દરમિયાન ઉજવીએ છીએ અને આ તહેવારો કયા વારે આવે છે તે શોધવા માટે આપણે કેલેન્ડર 2018 તરફ પાછું જવાનું છે. તો અહીંયા આગળ જો તહેવારનું નામ આપેલું છે, તારીખ અને વાર એ 3 કોષ્ટક કે 3 ખાના આપેલા છે. એમાં પહેલા નંબરે દિવાળી, પોંગલ, રક્ષાબંધન, ગાંધી જયંતિ, ઈદે મિલાદ, ઓણમ, ગુરુ નાનક જયંતિ, ગુરુ રવિદાસ જયંતિ, નાતાલ અને બિહુ. આ બધા આખા વર્ષ દરમિયાનના તહેવારો બધા જ જે ધર્મના હોય એ લોકોના આપી દીધેલા છે, બરાબર. તો આમાં તારીખ આપી દીધેલી છે પણ આપણે વાર શોધવાનું છે. તો અહીંયા આગળ જુઓ, દિવાળી 7 નવેમ્બર, તો 7 નવેમ્બરે કયો દિવસ હતો, કયો વાર હતો, એના માટે આપણે પાછું કેલેન્ડર 2018નું જોવાનું છે. એટલે કે 7 નવેમ્બર જોવાનું. તો 7 નવેમ્બરે કયો દિવસ હતો, તો કહેશે આ બુધવાર, બરાબર. તો અહીંયા આગળ આપણે લખવાનું બુધવાર, બરાબર. પછી પોંગલ, તો પોંગલ 14મી જાન્યુઆરી, 14મી જાન્યુઆરીને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. તો અહીંયા આગળ 14મી જાન્યુઆરી, તો કયો દિવસ આવે છે, એટલે કે રવિવાર આવે છે. તો આપણે અહીંયા આગળ રવિવાર એવું લખવાનું છે. ચાલો એના પછી રક્ષાબંધન, તો રક્ષાબંધનની તારીખ આપી છે 26મી ઓગસ્ટ, તો 26મી ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનામાં જવાનું 26 તારીખ ઉપર. તો 26 તારીખ રવિવાર આવે છે, બરાબર. અહીંયા આગળ પાછું રવિવાર લખી દેવાનું આપણે. હવે ગાંધી જયંતિ, ગાંધી જયંતિ 2 ઓક્ટોમ્બર, એટલે ઓક્ટોમ્બર મહિનાની 2જી તારીખ આ રહી, ઓક્ટોમ્બર મહિનાની 2જી તારીખ, તો એમાં મંગળવાર છે. 2જી તારીખ કયો વાર છે, તો અહીંયા આગળ લખવાનું મંગળવાર, બરાબર. ચાલો એના પછી ઈદે મિલાદ, તો ઈદે મિલાદ 21 નવેમ્બર, 21 નવેમ્બર, તો 21 નવેમ્બરે બુધવાર છે, બરાબર. એટલે અહીંયા બુધવાર લખી દેવાનું. બાળમિત્રો, આ રીતના તમારે તહેવાર અને એની સામે તારીખ જોવાની અને એના પરથી કયો વાર હતો તે તમારે શોધીને લખવાનું છે, બરાબર. તમને કેલેન્ડરમાં તારીખ અને વાર જોતા આવડી ગયું હશે. તો ઓણમ, તો ઓણમ 25 ઓગસ્ટ, તો એ દિવસે કયો વાર હતો, તો શનિવાર. પછી ગુરુ નાનક જયંતિ, તો ગુરુ નાનક જયંતિની તારીખ 23 નવેમ્બર હતી અને વાર કયો હતો, શુક્રવાર. ગુરુ રવિદાસ જયંતિ 31 જાન્યુઆરી અને બુધવાર હતું. પછી નાતાલ, તો નાતાલ 25 ડિસેમ્બર અને મંગળવારે. બિહુ, તો 15 એપ્રિલ અને રવિવાર હતી, બરાબર. આ રીતના તમારે તારીખ ઉપરથી વાર કયો હતો તે શોધતા આવડી ગયું હશે. એના પછી નીચે આપણને બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે વર્ષમાં આવતા ઉપર દર્શાવેલ તહેવારોને ક્રમમાં ગોઠવવાનું છે. વર્ષ દરમિયાન જેટલા તહેવારો આવતા હતા તેને ક્રમમાં ગોઠવવાના છે, બરાબર. તો જાન્યુઆરી મહિનાથી આપણે શરૂઆત કરવાની.
તો અહીંયા જાન્યુઆરી મહિનામાં કયો હતો તહેવાર? તો કે છે પોંગલ. બરાબર, જાન્યુઆરી મહિનામાં પોંગલનો તહેવાર. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, અહીંયા આગળ જોવાનું આપણે મહિનામાં. ફેબ્રુઆરી છે નથી, તો ફેબ્રુઆરી પછી કયો આવે? માર્ચ, તો માર્ચ મહિનો છે નથી. માર્ચ પછી એપ્રિલ, તો એપ્રિલ મહિનામાં કયું આવે? હા, બીજા નંબર અહીંયા આગળ કયું છે? ગુરુ રવિદાસ જયંતિ જો 31 તારીખમાં હતા, તો એ બીજા નંબરમાં ગુરુ રવિદાસ જયંતિ. એ પછી ત્રીજા નંબરમાં બિહુ, એપ્રિલ મહિનામાં આવે છે ને. ચલો, એના પછી એપ્રિલ પછી એપ્રિલનો બીજો કોઈ છે તહેવાર? નથી. એપ્રિલ પછી મે, તો એમાં પણ નથી. પછી જૂન, તો જૂનનો છે નથી. તો જુલાઈ નથી. ઓગસ્ટ, તો ઓગસ્ટમાં જોઈ લેવાનું આપણે. બરાબર, બે આવતા હોય ને પહેલી તારીખ જે હોય એ પહેલાં લખવાનું છે. તો 25મીએ, 25 ઓગસ્ટે ઓણમ આવે છે, અને 26મીએ રક્ષાબંધન. એટલે ક્રમ અનુસાર આ રીતના લખવાનું છે. એક જ મહિનામાં બે તહેવારો આવતા હોય તો જે પહેલાં તારીખ આવી હોય એ પહેલાં લખવાનું, પછીની તારીખ આવતો એ પછી લખવાનું. ચાલો, છઠ્ઠા નંબરમાં ગાંધી જયંતિ. બરાબર, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, સપ્ટેમ્બરમાં ના હોય એટલે ઓક્ટોબર, તો ઓક્ટોબર, બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ. બરાબર, ઓક્ટોબર પછી નવેમ્બર, તો 7 નવેમ્બરે દિવાળી હતી. પછી દિવાળી નવેમ્બરમાં છે બીજો કોઈ તહેવાર? હા, તો 21 નવેમ્બરે શું છે? ઈદે મિલાદ, તો એ પણ 8મા નંબરમાં લખી દેવાનું. પછી નવેમ્બરમાં છે બીજો કોઈ તહેવાર? જોઈ લેવાનું. બરાબર, અહીંયા આગળ જોવાનું 23 નવેમ્બર ગુરુ નાનક જયંતિ. બરાબર, પછી 10મા નંબરમાં નાતાલ. તો આ રીતના બધા જ તહેવારો ક્રમ અનુસાર એટલે કે મહિનાઓ પ્રમાણે તમારે લખી દેવાના છે. એક જ મહિનામાં બે તહેવાર આવતા હોય તો જે પહેલાં તારીખ આવતી હોય એ તારીખવાળો તહેવાર પહેલાં લખવાનો છે. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે? વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં પોંગલ, ઉત્તરાયણ કહીએ છીએ, તે સૌથી પહેલાં આવે છે. ચાલો, કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે? તો છેલ્લામાં છેલ્લો તહેવાર એટલે કે નાતાલનો તહેવાર. બરાબર, 25 ડિસેમ્બર નાતાલનો તહેવાર વર્ષના અંતમાં આવે છે, એટલે અહીંયા આગળ તમારે નાતાલ લખી દેવાનું છે. ચાલો, હવે પાન નંબર 105 ઉપર આપણે જોઈએ કેલેન્ડરનો જાદુ. કેલેન્ડરનો જાદુ કેવી રીતના છે તે આપણે જોવાનું છે. અહીંયા આગળ કેલેન્ડર 2019ની સાલનું આપેલું છે. બરાબર, કેલેન્ડર ઉપર ચોરસ નક્કી કરો અને કેટલુંક જાદુ જુઓ. કેલેન્ડર ઉપર શું કરવાનું છે? એક ચોરસ નક્કી કરવાનું છે. બરાબર, અહીંયા આગળ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ રીતના વાર આપેલી છે, અને તારીખો પણ આપેલી છે. એટલે જે વચ્ચે આવતું હોય એ આપણે ચોરસ નક્કી કરેલું છે. તમને અહીંયા આગળ પીળા રંગના બોક્સમાં એટલે કે ચોરસમાં 5, 6, 7, 12, 13, 14, 19, 20 અને 21 આ રીતનું ચોરસ કરેલું હશે. બરાબર, હવે એનો જાદુ જોવાનો છે. તો અહીંયા આગળ જાદુમાં જો કઈ રીતનો જાદુ કરવાનો છે, તો અહીંયા આગળ ચોરસની મધ્યમાં, પહેલાં તો આપણને પ્રશ્ન પૂછ્યો કે ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે, તો મધ્યમાં છે 13. બરાબર, એટલે અહીંયા આગળ ખાલી જગ્યામાં 13 લખી દેવાનું છે. પછી જુઓ બીજો કયો જાદુ કે છે આપણને. ત્રણ સંખ્યાને જોડતી રેખાઓ દોરો. ત્રણ સંખ્યાઓને જોડતી 6, 13 અને 20 બરાબર એક જ લાઇનમાં આવે છે એટલે કે જોડાઈ જાય છે, એવી આપણે એક આ તૂટક રેખા દોરી. ડેશ ડેશવાળી રેખાને તૂટક રેખા કહેવામાં આવે છે. પછી મધ્યમાં પણ આપણે એક રેખા પસાર થવી જોઈએ એટલે કે 12, 13 અને 14 એક આડી રેખા દોરી. બરાબર, તો તમે આવી કેટલી રેખાઓ દોરી શકો છો? તો 1, 2, 3 અને 4 રેખાઓ આપણે દોરી શકીએ છીએ, એટલે કે અહીંયા આગળ 4 લખી દેવાના છે. પછી જો શું કહે છે આપણને, દરેક રેખા પર આવેલ ત્રણ સંખ્યાઓનો સરવાળો કરો. તમે શું અનુમાન કરો છો? દરેક રેખા પર આવેલ ત્રણ સંખ્યાનો. બરાબર, એટલે કે અહીંયા આગળ આપણે 5, 13 અને 21 અહીંયા આગળ આ આડી તૂટક રેખા પહેલાં લીધી છે, તો એનો સરવાળો આપણે કરીએ કે 5, 3 અને 1, 13 અને 21. તો 5 ને 3, 8, 8 ને 1, 9. બરાબર, એકમ એકમનો સરવાળો કર્યો છે મેં. પછી 1 અને 2 તો કેટલો સરવાળો થયો? 3. બરાબર, એટલે બંને સંખ્યા મળી, એકમ દશક મળી ને 39 થાય. આડો સરવાળો પણ કરતાં તમારે શીખી જવાનું. જો ના ફાવે તો અહીંયા આગળ આવી રીતના કરવાનું, 5, 13 અને 21. બરાબર,
तो आनो सरवाळो केटलो थाय? 39। एना पछी 6, 13 अने 20, बराबर 6, 13 अने 20। अहींया आगळ 4 રેખાઓ અને 2 ત્રાંસી રેખાઓ એ પણ તમે દોરીને એનો સરવાળો કરી શકો છો, તો એનો સરવાળો પણ 39 થાય છે, બરાબર। ચાલો એના પછી 19, 13 અને 7, તો અહીંયા આગળ 7 ને 3 10, 10 ને 9, તો અહીંયા 9 નો 9, બરાબર, અને વધી પડી 1 એ પણ, અને 1, 2 અને 3 એટલે એ પણ 39 થઈ ગયા। પછી 12, 13 અને 14, તો એકમ એકમનો સરવાળો કરીએ, 2, 3 અને 4, તો 2 ને 3, 5 ને 4, 9, અને આ 1, 1, 3, બરાબર, 3 વખત 1, 1 આવે એટલે અહીંયા 3 થઈ ગયા, એટલે એ પણ સરવાળો કેટલો આવ્યો? 39। તો આ એક પ્રકારનો જાદુ થયો, બરાબર। આ ચોરસ એ રીતનું લીધું છે કે આડોઈ ઊભી ત્રાંસી ગમે તેટલી રેખાના અંકોમાં જોડતા એ બધાનો સરવાળો કેટલો આવે છે? 39 આવે છે। હવે કહે છે તમારે 2019ના કેલેન્ડર તરફ જુઓ અને વળી ચાલુ માસ તરફ જુઓ, તમારી નોટબુકમાં તે પ્રમાણેનો ચોરસ દોરો, આ માટે જાદુ કામ કરે છે, બરાબર। તો કહે છે 2019ની સાલની કેલેન્ડર 2019 તરફ આપણે જોવાનું છે, તો એ કેલેન્ડર આપણે જોયું અને એમાં કયો આ મહિનો લેવાનો છે, બરાબર। તો એમાં જુઓ 2019ના કેલેન્ડર અહીંયા આગળ તમને આપી દીધેલું છે ઉપર જ, આ ફેબ્રુઆરીનું છે ને એમાં ચાલુ મહિનો એટલે કે આપણે અત્યારે 4, 5 અને 6, બરાબર, અહીંયા આગળ 4, 5 અને 6, 11, 12, 13, 18, 19, 20 આપણે એ ચોરસ પસંદ કરીએ છીએ, બરાબર। તો એમાં આગળ અહીંયા આગળ જુઓ 4, 5, 6, 11, 12, 13, 18, 19 અને 20 આ તારીખો આપણે લીધી હતી। તો કે છે રેખા ઉપર 3-3 સંખ્યાઓ જોડતા, 3-3 સંખ્યા એટલે 4, 5, 6 લો અથવા 5, 12, 19 લો, બરાબર, અથવા તો 3, 4, 12 અને 20, 3-3 સંખ્યાઓને આપણે જોડવાની છે અને એનો સરવાળો કરવાનો છે। તો 4, 12 અને 20, ને આગળ 4, 12 અને 20, તો એનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? 4 ને 2, 6 અને 1 ને 2, 3, બરાબર, તો 36। એવી જ રીતના 5, 12 અને 19, તો એનો સરવાળો પણ કેટલો થયો? 36। જો ખ્યાલ ના આવે તો આ રીતનો સરવાળો બાજુમાં કરી દેવાનો, 2, 5 ને 2, 7, 7 માં 9 ઉમેરતા કેટલા આવે? 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 નો 6 વધી પડી 1, 1, 2 અને 3, ચલો થઈ ગયો 36 જવાબ। તો આ બધાનો સરવાળો કેટલો થાય? 36। 6, 12 અને 18, અહીંયા આગળ 6, 12 અને 18, બરાબર, આ ત્રાંસી તૂટક રેખા દોરી છે ને, તો એ બધાનો સરવાળો કેટલો થશે? 36। ત્યાર પછી 11, 12 અને 13, જે આ આડી તૂટક રેખા છે, બરાબર, એનો સરવાળો કરતાં પણ આપણને જવાબ કેટલો મળે છે? 36। તો આ પણ એક પ્રકારનો જાદુ થયો, બરાબર। આ ત્રણેય આ બધા જ 4, 5, 6, 11, 12, 13, 18, 19, 20 આ ચોરસ લેતા આપણે એને આડી ઊભી અને ત્રાંસી, બરાબર, 3 રેખાઓ 3 સંખ્યાઓને જોડતા એ બધાનો સરવાળો એક સરખો મળે છે। એના પછી નીચેનો પ્રશ્ન જુઓ કે 10 બાય 10ના સંખ્યા ચાર્ટમાં 10 બાય 10 એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને કેટલી રાખી છે? 10 10ની, બરાબર। સંખ્યાની ગમ્મત પ્રકરણમાં જાઓ અને ખાતરી કરો, સંખ્યાની ગમ્મત પ્રકરણ 2માં, બરાબર, એની તમને તમારી ચોપડીમાં આપેલું છે, એમાં ઊંધા એકડાથી ચાલુ કરેલું છે, બરાબર, તેમાં આ પ્રકારનું લખેલું હશે, સંખ્યાની ગમ્મતવાળું છે ને પેલું, આના ઘરથી આના ઘર સુધી ટપાલ પહોંચાડો ને બધું, તો એમાં અહીંયા નીચે શરૂઆત કરી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર, આ રીતના 1 થી 100 સુધી લખેલું છે, 1 થી 100 સુધી લખેલું છે, પણ એકડ એક અહીંયા નીચેથી ચાલુ કરેલા છે, બરાબર, એટલે અહીંયાથી આપણે લખવાનું ચાલુ કરીએ ઊંધા એકડા, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100, અને આપણે જ્યારે લખતા હોય ત્યારે અહીંયાથી લખીએ, બરાબર, અહીંયા આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતનું લખતા હોય છે, પણ સંખ્યાની ગમ્મત પ્રકરણમાં આ રીતના ઊંધા એકડાથી શરૂઆત કરી હતી, એટલે કે છે પ્રકરણ 2 અને સંખ્યાની ગમ્મતમાં જાઓ અને એને
જુઓ કે 10 બાય 10, 10 બાય 10 એટલે કે આમ પણ 10 લાઈન અને આમ પણ 10 અંક, બરાબર, એ 10 બાય 10 થઈ ગયું. તો આવી રીતના તમારે 1 થી 100 સુધી ઊંડા અંક લખેલા છે, બરાબર. અને એમાં જુઓ, ખાતરી કરો કે કોઈ બી એક ચોરસ બનાવવાનું છે. તો અહીંયા આગળ આપણે 31, 32, 33, 21, 22, 23, 11, 12, 13, 1, 2 ને 3, બરાબર, આ રીતનું આપણે ચોરસ એક બનાવેલું છે. તો એમાં જોવાનું છે બધાનો સરવાળો. તો અહીંયા આગળ જુઓ, 31, 32, 33 અને 21, બરાબર, આ રીતનું આપણે લખેલો છે. તો ચાલો આપણે એનો સરવાળો કરીએ. 31 એટલે અહીંયા આગળ એકમ એકમનો સરવાળો, 1, 2 અને 3, તો 3 ને 3 6 થયા, બરાબર, 2 ને 1 3 અને 3 ને 3 6. પછી અહીંયા આગળ જુઓ, 32 વત્તા 22 વત્તા 12 વત્તા 66, બરાબર, એનો સરવાળો પણ કેટલો થયો, તો કહેશે 66. ચાલો એના પછી 33, 22 અને 11, તો જુઓ 3, 2 અને 1, બરાબર, એ 3 ને 3 6 થઈ ગયા. ચાલો એના પછી 21 વત્તા 22 વત્તા 23, તો 1, 2 અને 3, 3 ને 3 6 અને 2 ને 2 4 ને 2 6, બરાબર. આના પછી કહેશે 31, 32, 33, 21, 22, 23 અને 11, 12, 13. તો આ પણ આગળ આપણે કર્યું તે રીતના તૂટક રેખા પ્રમાણે આડી, ઊભી અને ત્રાંસી એ બધાનો સરવાળો કરતાં આપણને 66 જવાબ મળે છે. એટલે આ પણ આપણે એક રીતનો જાદુ કર્યો કહેવાય. ચાલો એના પછી આપણે પેજ નંબર 106 તરફ જઈએ. વધારે જાદુ કરવાનો છે, શું કહે છે, વધારે જાદુ કરવાનો છે. તો આ માર્ચ મહિનાનું આપેલું છે, પેલું આગળ ફેબ્રુઆરી મહિનાનું હતું, આ છે માર્ચ મહિનાનું, બરાબર. તો એમાં જુઓ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, બરાબર. શુક્રવાર કેટલા આવે છે, 3 ને 2 5 આવે છે, અને બીજા બધા વાર 4 4 છે, બરાબર. તો અહીંયા આગળ આપણે આ 2019નું માર્ચ મહિનાનું કેલેન્ડર આપેલું છે અને એમાં શુક્રવારમાં ઊભો સ્તંભ, ઊભો લંબચોરસ 1, 2, 3 અને 4, 5 શુક્રવાર આપેલા છે. એટલે કે છે, હું બોક્સમાં રહેલી 5 સંખ્યાનો સરવાળો એક ક્ષણમાં કરી શકું, એક જ ક્ષણ એટલે એક જ મિનિટમાં મૌખિક ગણતરી હું કરી શકું. તો કઈ રીતના કરશો તમે, તો 8 ને 1 9 9 9 18 18 ને 2 20 ને 5 25 નો 5 વધી પડી 2 2 1 3 ને 2 5 ને 2 7, તો કેટલો થયો સરવાળો, 75 બરાબર થઈ ગઈ એક જ મિનિટ એક જ ક્ષણ, બરાબર. આપણે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લીધો. તો આ રીતની ગણતરી તમારે મૌખિક રીતે તમારે શીખવાની છે. તો સરવાળો 75 થયો, બરાબર. તમને પણ આ રીતે મૌખિક ગણતરી ફાવે તો તમારે કરવાની છે. કઈ રીતના કરવાની, 8 ને 1 9 9 9, એના જેટલું 9 9 થાય એટલે બંને તમે એક આવડતા હોય તો ફટાફટ તમને આવડશે, બરાબર. 9 9 કેટલા થાય, 18 18 ને 2 20 ને 5 25, આ રીતનું કરી દો એટલે તમને ફટાફટ તમારો સરવાળો એક જ મિનિટની અંદર થઈ જાય. તે સાચો છે, તમે કેવી રીતે કર્યો, સાવ સહેલું છે, વચ્ચેની સંખ્યાને 5 વડે ગુણો, બરાબર. આ રીતનું ના આવડતું હોય તો શું કહે છે કે સાવ સહેલો છે, આ વચ્ચેની સંખ્યા એટલે કે આ 15 છે અને આપણી આ સંખ્યા 1 2 3 4 અને 5, આ લંબચોરસમાં કેટલા અંકો લીધેલા છે આપણે, કે 5 તારીખો લીધેલી છે, અને વચ્ચેની સંખ્યાને 5 વડે ગુણીએ તો કહેશે આપણને એ સરવાળો મળી જાય, બરાબર. તો 15 છે, 15 ગુણ્યા 5, 15 5 કેટલા થાય, 75, બરાબર. આપણે 1 થી 1 1 માં 1 અને 11 બંનેમાં તમારે 1 થી 10 અને 11 થી 15 સુધી તૈયાર કરી જ લેવાનું, બરાબર. ચાલો એના પછી નીચે આપેલું છે કે બીજી 5 લાઈન 5 સંખ્યાવાળી લાઈનને આ જાદુ લાગુ પડે છે કે કેમ તે જુઓ. ત્રાંસી લીટી પર રહેલી 5 સંખ્યાઓનું શું, આ યુક્તિનો ઉપયોગ તમારા કુટુંબના સભ્યો અને મિત્રો સાથે કરો. તો કહેશે બીજી 5 સંખ્યાઓ, બરાબર, અહીંયા આગળ ગુલાબી રંગની આપેલી છે, એમાં 3 10 17 24 અને 31, તો આનો સરવાળો પહેલાં આપણે કરવાનો, 7 ને 4 11 ને 1 12, બરાબર. અને અહીંયા બીજા 3 15 નો 5 વધી પડી 1, 1 2 3
ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ, બરાબર. એનો સરવાળો કેટલો થયો? આ 85. તો એને મૌખિક રીતે એક જ ક્ષણમાં એટલે કે એક જ સેકન્ડમાં કરવો હોય તો કઈ રીતના? વચ્ચેની સંખ્યા, વચ્ચેની સંખ્યા કઈ આવી? ઉપર આ બે સંખ્યા, નીચે આ બે સંખ્યા, એટલે 17 એ વચ્ચે થયા. 17 ને 5 વડે, 5 અંકો છે ને, એટલે કે 5 વડે ગુણીએ એટલે 17 × 5 = 85, બરાબર. આ રીતની પણ આપણે આ લાઈન અને આ સરવાળો એક જ ક્ષણની અંદર કરી શકીએ છીએ. પછી નીચે બીજો એક પ્રશ્ન પૂછે છે કે કેલેન્ડરમાં બીજી જાદુઈ પેટર્ન તમે શોધી શકશો? તો કે છે હા, બીજી હરોળનો સરવાળો. બીજી હરોળનો સરવાળો એટલે કે આ 10, 11, 12, 13, 14, 15 અને 16, બરાબર. આ હતો આપણો ઊભો સ્તંભ એટલે કે ઊભો સરવાળો. હવે આપણે આડી લાઈન 10, 11, 12, 13, 14, 15 અને 16 એ આડો સરવાળો થશે. જો તો એ કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આમાં પણ આપણે એ ટ્રીક, ટ્રીક એટલે કે જે વચ્ચેના અંકને 5 વડે ગુણવાવાળી ટ્રીક, એ રીત આમાં કરી શકીએ છીએ. એટલે એમાં કયો આવે છે વચ્ચે? તો વચ્ચે કહેશે 13 આવે છે. આ બાજુથી 3 અંકો અને આ બાજુથી 3 અંકો આપણે કાઢી નાખતા વચ્ચે કોણ આવે? 13. તો 13ને કેટલા વડે ગુણવાના? 7 વડે. 13 × 7 = 91, બરાબર. તો અહીંયા આગળ સરવાળો કેટલો થાય? 91. જો તમે આનો સરવાળો ઊભી આડી રીતના કરો તો પણ એનો જવાબ કેટલો આવે છે? 91ને આપણે આ ગુણાકાર કરીએ. જો તમારે સમજવા માટે 1, 2 ને 1 3, 3 ને 3 6, 4 10 ને 5 15, 15 ને 5 20 ને 1 21 વધી પડી 2, 2 ને 1 3 4 5 6 7 અને 8 અને 1 આ 9 થઈ ગયા 91, બરાબર. એકમ એકમનો સરવાળો અને દશક દશકનો સરવાળો કરતા આપણને આ રીત સહેલી પડે છે, બરાબર. તમારે મોઢે સરવાળો કરવો હોય તો પહેલાં બધા જ એકમના અંકોનો સરવાળો કરી નાખવાનો અને વધી દશકમાં મૂકવાની. ચાલો એના પછી કેલેન્ડર પૂર્ણ કરવાનું છે ઓગસ્ટ મહિનાનું, જે 2018ની સાલનું છે, બરાબર. તો અહીંયા આગળ બુધવાર 1 તારીખ આવે, પછી બીજો નંબરનું બોક્સ ખાલી છે એટલે 1 તારીખ પછી કઈ તારીખ આવે? તો કે છે 2. 2 પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31. આ રીતનું કેલેન્ડર તમારે ક્રમ અનુસાર, ક્રમ પ્રમાણે તારીખો ગોઠવીને કરી દેવાનું છે, બરાબર. જે બોક્સમાં તારીખ ના લખી હોય એ કડેક પ્રમાણે તમારે લખી દેવાની છે. કડેક તો બધાને આવડે છે ને, સરસ. ચાલો એના પછી બધા રવિવારને લાલ રંગથી રંગવાનો છે. હવે અહીંયા આગળ બધા જ રવિવાર એટલે કે 5 તારીખનો, 12 તારીખનો, 19 તારીખનો અને 26 તારીખનો, એમાં કયો રંગ કરવાનો છે? રજા છે એટલે મજા આવે તેવો લાલ રંગ પૂરવાનો છે. ચાલો એના પછી આ મહિનો કયા દિવસે પૂરો થાય? તો જે આ છેલ્લી તારીખ કઈ છે? આખર તારીખ, વહેલા છૂટી જાય એ તારીખ. તો કે છે 31. 31 તારીખ એ આ મહિનાનો છેલ્લો દિવસ કહેવાય. તો કયા વારે હતી 31 તારીખ? તો કે છે એક શુક્રવારે હતી, બરાબર. શુક્રવારે 31 તારીખ હતી એટલે અહીંયા આગળ શુક્રવાર બીજા નંબરની ખાલી જગ્યામાં તમારે લખી દેવાનું છે. ચાલો એના પછી ત્રીજા નંબરનો, આ મહિનાના દિવસોની સંખ્યા લખો, બરાબર. આ મહિનાના દિવસોની સંખ્યા એટલે કે 1થી શરૂઆત કરીએ તો છેલ્લો દિવસ 31 આવે છે, એટલે કે 31 દિવસો થયા કહેવાય. એટલે આપણે અહીંયા આગળ લખવાનું 31 દિવસ, બરાબર. ચાલો એના પછી 13મી ઓગસ્ટે કયો વાર છે? તો 13મી ઓગસ્ટ 13 તારીખે, હા આ રહી 13 તારીખ. તો એનો વાર કયો છે? તો જુઓ ઉપર સોમવાર લખ્યું છે તો અહીંયા આગળ શું લખવાનું આપણે? સોમવાર, બરાબર. ચાલો એના પછી બીજા શનિવારે કઈ તારીખ છે? બીજા નંબરનો શનિવાર. અહીંયા આગળ આ પહેલો શનિવાર 4 તારીખે, તો બીજા નંબરનો શનિવાર 11 તારીખ આવે, બરાબર. 1, 2, 3 અને 4 આ રીતના ક્રમ પ્રમાણે શનિવાર ગોઠવેલા છે. તો પહેલા નંબરે 4 તારીખ હતી, બીજા નંબરે 11 તારીખ, તો બીજા શનિવારે 11 તારીખ એવું આપણે લખવાનું છે. ચાલો એના પછી 21મી તારીખે રવિવાર છે. ચાલો 21 તારીખ જુઓ, હા રહી 21 તારીખ. વાર કયો છે? મંગળવાર. તો આપણને શું પૂછ્યું છે? 21 તારીખે રવિવાર છે. તો આપણે શું લખીશું જવાબમાં? ના, 21 તારીખે તો રવિવાર નથી. તો 21 તારીખે કયો વાર છે? તો અહીંયા લખવાનું 21 તારીખે મંગળવાર છે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે, 29મી તારીખે કયો વાર છે? 29મી એ વાર કયો છે? બુધવાર.
બરાબર આજ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? ચાલો આજ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે તે જાણવા માટે આપણે શું કરવાનું? અહીંયા તો 31 તારીખે મહિનો બદલાઈ જાય છે, બરાબર 31 તારીખ સુધી જ હોય ને, તો આપણે એના પછીનો મહિનો ગણવાનો છે, એટલે અહીંયા આગળ 29 તારીખે અહીંયા આપણે આંગળી રાખવાની, બરાબર? તો અહીંયા બુધવાર હતો, પછી અહીંયા આગળ 31, ચાલો એના પછી કઈ 1 તારીખથી શરૂઆત કરવાની, શનિવારે 1 તારીખ, રવિવારે 2 તારીખ, સોમવારે 3 તારીખ, પછી મંગળવારે 4 તારીખ અને બુધવારે 5 તારીખ. તો અહીંયા આગળ લખવાનું 5 તારીખ, બરાબર? અહીંયા આગળ 31 પૂરું થાય ત્યાં આગળ આગળના મહિનાની ઓગસ્ટ એટલે કે અહીંયા આગળ સપ્ટેમ્બર મહિનામાં 1 તારીખ લખી દેવાનું છે. અને આ રીતનો તમારે દિવસ એટલે કે વાર શોધી કાઢવાનો. ખ્યાલ આવી ગયો ને? ચાલો તો આગળનો પ્રશ્ન જોઈએ. આ મહિનામાં કેટલા ગુરુવાર છે? ચાલો આ મહિનાના ગુરુવાર આપણે ગણીએ. અહીંયા આગળ 1, 2, 3, 4 અને 5 ગુરુવારથી મહિનો થાય છે, બરાબર? તો અહીંયા આગળ ગુરુવાર, 5 ગુરુવાર આ રીતનું આપણે લખવાનું છે. ચાલો નીચે પીળા રંગના બોક્સમાં આપણને પ્રશ્નો થોડા પૂછ્યા છે, એના જવાબ જોઈ લઈએ. એ 2018ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર છે? 2018ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર છે? તો 2018નું કેલેન્ડર આપણે જોઈશું કે જેમાં 5 રવિવાર આવતા હોય. આ રવિ 2018નું કેલેન્ડર, એમાં રવિવાર જુઓ 5 આવતા હોય તે. તો અહીંયા આગળ જુઓ, આ 4 છે, આ પણ 4 છે, આ પણ 4 છે, 1, 2, 3, 4 અને 5. કયો મહિનો આવ્યો? એપ્રિલ. પછી આમાં 4 છે, આમાં પણ 4 છે, આ રહ્યો જુલાઈ, બરાબર? 3 અને 2, 5. આમાં પણ 4 છે, આમાં 5 છે. તો એપ્રિલ, જુલાઈ, સપ્ટેમ્બર, બરાબર? પછી આમાં કેટલા છે? 4 જ છે. આમાં પણ 4 છે અને આમાં 3 અને 2, 5. તો કયા કયા મહિના થયા? એપ્રિલ, જુલાઈ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર, બરાબર? એટલે તમારે અહીંયા આગળ લખવાનું એપ્રિલ, જુલાઈ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર, બરાબર? પહેલા પ્રશ્નની બાજુમાં તો શું લખવાનું તમારે? એપ્રિલ, જુલાઈ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં 5 રવિવાર આવે છે. ચાલો એના પછીનો છે, એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તેવો કોઈ મહિનો છે? એક જ મહિનામાં 5 વાર આવતા હોય, કોઈ વાર 5 વખત આવતા હોય તેવો કોઈ મહિનો છે કે છે? તો ચાલો આપણે એ પણ કેલેન્ડરમાંથી આપણે જોઈ લઈએ. જુઓ 2018નું કેલેન્ડર રાખવાનું અને એ જોવાનું જાન્યુઆરી મહિનાથી કે કોઈ વાર 5 વખત આવ્યો છે. તો જાન્યુઆરીમાં સોમવાર, મંગળવાર, બુધવાર 5 વખત આવેલો છે, બરાબર? અહીંયા આગળ મેં શોધીને લખેલા છે એટલે તમારે જોવાનું છે, ફક્ત કેલેન્ડર બાજુમાં રાખવાનું કે જાન્યુઆરી મહિનામાં સોમવાર, મંગળવાર, બુધવાર આ 3 વાર 5 વખત આવે છે. એના પછી માર્ચ મહિનામાં ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, પછી એપ્રિલમાં રવિવાર અને સોમવાર એ 2 જ વાર 5 વખત આવે છે. એના પછી મે મહિનામાં, તો મે મહિનામાં મંગળ, બુધ, ગુરુ એ 5 વખત આવે છે. પછી જૂન મહિનામાં શુક્રવાર અને શનિવાર, બરાબર? જુલાઈમાં રવિવાર, સોમવાર અને મંગળવાર. પછી ઓગસ્ટ મહિનામાં બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 3 વાર 5 વખત આવે છે. પછી સપ્ટેમ્બરમાં તો શનિવાર અને રવિવાર 5 વખત આવે છે. ઓક્ટોબરમાં સોમવાર, મંગળવાર અને બુધવાર આ 3 વાર 5 વખત આવે છે. પછી કે છે નવેમ્બરમાં, તો નવેમ્બરમાં ગુરુવાર, શુક્રવાર 5 વખત આવે છે. પછી ડિસેમ્બર, તો શનિવાર, રવિવાર, સોમવાર, એટલે આ ઉપરના દરેક મહિનામાં 5 વખત આવેલા વાર આપણે અહીંયા આગળ મેં તૈયાર કરીને તમને બતાવ્યા છે, બરાબર? હોમવર્કમાં આ પ્રશ્નનો જવાબ લખવાનો નથી, ફક્ત કયો લખવાનો? એક આ અને આ. પછી કે છે મહિનામાં 6 રવિવાર આવતા હોય તેવો કોઈ મહિનો હોય? ના, 6 રવિવાર, 7 રવિવાર એવું આવે નહીં, ફક્ત 4 અને 5 એ બેમાંથી આ વાર 5 વખત આવતા હોય છે. તો શા માટે? તો કે છે એક અઠવાડિયા, એક મહિનામાં 4 અઠવાડિયા હોય તેથી, બરાબર? 4 કે 5 અઠવાડિયા હોય, 6ઠું અઠવાડિયું હોય નહીં, આ માટે કોઈ પણ મહિનામાં 6 રવિવાર આવે નહીં.
તો બાળ મિત્રો, આજનો અભ્યાસ અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ, બરોબર? ભાગ બેમાં, એના પછી ભાગ ત્રણમાં આપણે આગળનો અભ્યાસ જોઈશું. તો આજનું હોમવર્ક તમારે કયું કરવાનું છે તે જોઈ લો. જો આ કેલેન્ડર છે, કેલેન્ડર દોરવાનું નથી, ફક્ત એના પ્રશ્નોના જવાબ જે પેજ નંબર 103 ઉપર આપેલા છે તે તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે, બરાબર? તમારી પાસે પાઠ્યપુસ્તક તો છે અને તમે સાથે સાથે જવાબો પણ લખેલા હશે, એટલે ચોપડીમાંથી જોઈ આ પેજ નંબર 103 લખવાનું છે, પેજ નંબર 104, બરાબર? પેજ નંબર 103, 104 અને એના પછીનો જે મેં તમને પેજ નંબર 105 ઉપરનો જે અહીંયા આગળ ફક્ત આ ત્રણ રેખાવાળું છે ને સરવાળો કરેલો છે, બરાબર? આ સરવાળો લખવાનો છે અને નીચેના બે પ્રશ્નોના જવાબ. તો નીચેના બે પ્રશ્નોના જવાબ માટે મેં તમને અહીંયા આગળ પેજ નંબર 105નો આપેલો છે, બરાબર? તમને વિડીયો વખત મેં બતાવ્યો હતો, એ તમારે નોટબુકમાં ઉતારવાનો છે. જુઓ, એના પછી આ એક નંબરનો, પછી બીજા નંબરનો 10x10 વાળો ચાર્ટ. તો એમાં 1 થી 100 તમારે લખવાના નથી, ફક્ત એનો સરવાળો, બરાબર? આ પેજ જે છે એ તમારે દોરવાનું નથી, ફક્ત તમારી જાણકારી માટે જ મેં આમાં કર્યું હતું. પરંતુ તમારે શું કરવાનું છે, એના જે હા આટલો સરવાળો તમારે ઉતારી દેવાનો છે, બરાબર? ચાલો, જોઈ લીધું. આટલું હોમવર્ક તમારે તમારી નોટબુકની અંદર કરવાનું છે. એના પછી પેજ નંબર 107 વાળું, 106 વાળું લખવાનું નથી, પણ 107 વાળું જે આ 2018નું ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર છે અને નીચે પ્રશ્નના જવાબ છે એ તમારે લખવાના રહેશે, બરાબર? અહીંયા સુધી આ ચોપડીમાંથી જોઈને તમારે લેસન પૂર્ણ કરી દેવાનું. તો બાળમિત્રો, આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી આપણે આવતા ભાગમાં ફરી મળીશું.